नमस्कार मित्रों, स्वागत छे तमारू अमारी आ यूट्यूब चैनल मा। मित्रों, हवे दिवाली ना महापर्व ने गणतरी ना दिवसों बाकी छे। आवी स्थिति मा तमाम लोकोए दिवाली ना त्यौहार नी तैयारीओ पण शुरू करी दीधी छे। दिवाली पहला लोको घर साफ करे छे। मोटा भागना लोको दिवाली पहला पोताना घरनू रंगरोगान पण करावे छे। परंतु शुं तमे जाणो छो के दिवाळीनी सफाईमां घरमांथी केटलीक जूनी अने अशुभ वस्तुओने दूर करवी खूब ज जरूरी होय छे। जे घरमां आ अशुभ वस्तुओ होय छे त्यां धननी देवी लक्ष्मीनो वास थतो नथी। ए घरमां पैसानी अछत रहे छे અને ગરીબી આવે છે। તો આવો જાણીએ દિવાળી પહેલાં ઘરમાંથી કઈ અશુભ વસ્તુઓને દૂર કરવી જરૂરી છે। ઘરમાંથી બંધ ઘડિયાળ હટાવી લો। વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં બંધ ઘડિયાળ રાખવી અશુભ માનવામાં આવે છે। ચાલુ ઘડિયાળ સુખ અને પ્રગતિનું પ્રતીક હોય છે। જો તમારા ઘરમાં પણ બંધ કે તૂટેલી ઘડિયાળ હોય તો તેને દિવાળી પહેલાં ઘરમાંથી દૂર કરવી જોઈએ। ઘરમાં તૂટેલું ફર્નિચર પણ ન રાખવું। વાસ્તુ અનુસાર ઘરમાં તૂટેલું ફર્નિચર રાખવું અશુભ મનાય છે। તેનાથી ઘર પર ખરાબ અસર પડે છે। જો તમારા ઘરમાં કોઈ ટેબલ ખુરશી કે પલંગ તૂટી ગયો હોય તો તેને ઘરની બહાર ફેંકી દો। આ સિવાય એ પણ ધ્યાનમાં રાખો કે ઘરનું ફર્નિચર હંમેશા યોગ્ય અને સારી સ્થિતિમાં હોવું જોઈએ। તૂટેલા વાસણ પણ ઘરમાં રાખવા અશુભ મનાય છે। વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં તૂટેલા વાસણો રાખવા ખૂબ જ અશુભ મનાય છે। દિવાળી પહેલાં ઘરમાંથી તૂટેલા વાસણો હોય તો તેમને દૂર કરવા જોઈએ, નહીં તો માતા લક્ષ્મીનો ઘરમાં વાસ થતો નથી। ઘરમાં તૂટેલી મૂર્તિઓ પણ ન રાખવી। વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં તૂટેલી મૂર્તિ બિલકુલ ન રાખવી। દિવાળી પહેલાં તમારે જોઈ લેવું જોઈએ કે તમારા ઘરમાં રાખેલી કોઈ પણ ભગવાનની મૂર્તિ તૂટી ગઈ છે કે નહીં। જો એમ હોય તો તેને કાઢી નાખવી જોઈએ અને ઘરમાં ભગવાનની નવી મૂર્તિ સ્થાપિત કરવી। આ તમારા અને તમારા પરિવાર માટે ખૂબ જ શુભ રહેશે। ઘરમાંથી તૂટેલા કાચ પણ હટાવી દો। તૂટેલા કાચને ઘરમાં રાખવા ખૂબ જ અશુભ છે। જો તમારા ઘરમાં તૂટેલા બલ્બ, તૂટેલા ફેસ મિરર અને અન્ય કોઈ તૂટેલી કાચની વસ્તુ હોય તો તેને તરત જ કાઢી નાખો। તૂટેલા કાચ ઘરમાં નકારાત્મક ઊર્જા ફેલાવે છે। ઘરમાં ફાટેલા જૂના જૂતા અને ચપ્પલ પણ ઘરમાં ન રાખો। દિવાળીની સફાઈમાં ઘરમાં રાખેલા ફાટેલા તૂટેલા જૂના જૂતા અને ચપ્પલ પણ બહાર કાઢી નાખો। ફાટેલા તૂટેલા ચપ્પલ અને જૂતા ઘરમાં નકારાત્મક ઊર્જા ફેલાવે છે।